કેશોદ પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા ડીવાયએસપી જેબી ગઢવીએ પોતાની ફરજ બજાવવા સાથે અસંખ્ય લોક ઉપયોગી પર્યાવરણનું જતન સાથે રખડતા પશુઓની સાર સંભાળ રાખે છે. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ અધિક્ષક જેબી ગઢવીએ કેશોદ 3-1 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. પોતાની ફરજ બજાવવા સાથે સાથે લોક ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિ હોય, પર્યાવરણ જતનની વાત હોય કે રખડતા ભટકતા ગૌવંશ પશુઓને આશ્રય આપવા સાથે ઝૂંપડપટ્ટીના ગરીબ પરિવારોને અનાજની કીટ નાસ્તો, તહેવારો નિમિત્તે મીઠાઈ, ફરસાણ ગરીબ પરિવારોને બાળકોને કપડાં, બૂટ, ચપ્પલ, રમકડાં તથા ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોને રાત્રે જીવજંતુથી બચવા આશરે 40 પરિવારોને ખાટલાઓ આપ્યા છે. તેમજ ડીવાયએસપી કચેરીમાંથી આશરે 300થી વધુ વૃક્ષોનું વાવેતર કરી ઉછેર કરવામાં આવી રહ્યો છે. એ સિવાય 400 જેટલા ગુલાબ સહિત અન્ય ફૂલ ઝાડનું પણ ડીવાયએસપી કચેરીમાં વાવેતર કરી જતન રાખવામાં આવી રહ્યું છે. તદુપરાંત રખડતા ભટકતા ગૌવંશ રોડ ઉપર અકસ્માતનો ભોગ બનતા હોય તેથી ડીવાયએસપી કચેરી આગળ શેડ બનાવી આશરે 40 જેટલા ગૌવંશને ઘાસચારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ડીવાયએસપી ગઢવીએ જણાવ્યું હતું કે ઝૂંપડપટ્ટી ધારકોને સરકાર દ્વારા અનાજ મળી રહે તેમજ તેમના બાળકો માટે શિક્ષણની સુવિધા મળી રહે તેવા પ્રયત્ન કરવામાં આવશે. ત્યારે ડીવાયએસપીની ફરજ બજાવવા સાથે સાથે લોક ઉપયોગી કાર્ય કરતા ડીવાયએસપી જેબી ગઢવીની અનોખી સેવાકીય કાર્ય શૈલીનો લોક બિરદાવી રહ્યા છે. દેવીબેન રાઠોડ બોલું છું. અહીંયા અમારા ગઢવી સાહેબ અહીંયા અમારા ફૂલ છોકરી નાખી તો અમે સુખ શાંતિ છે. પાણીના નળ, છોકરાને રમત કરવાના બધા ઇંડોળા હિસકા, પછી હમણાં એટલા ખાટલા દીધા ને તો અમને દીધા, બાજુવાળા સાંદીગઢવાળાને દીધા, બાજુવાળા સમ્રાટવાળાને દીધા, બધાને ખાટલા દીધા. તો કેટલા દીધા એ તો ખબર નહીં પડે. હરેક માણસને ખાટલા આપ્યા, પલંગ આપ્યા, લોખંડ. અને અમુક ટાઈમે અમે સહાયતા માંગવા આવીને ગઢવી સાહેબ પાસે તો અમને સહાયતા કરે ખાવાની, પીવાની, કપડાંની. અમારા બાળકોને દિવસનું સવારે ભાગ આપે, સાંજે ભાગ આપે. અમે આવ્યા તો હસતા મોઢે જ બોલતા હોય અમારા સામા. બોલ આવી નથી કરી કે અમે ગરીબ માણસ છે તો સાહેબ હું સાહેબ છું તો હું શેઠો રહી જાઉં, તો હું આગો રહી જાઉં, એવું કોઈ બી નથી કરી. અમારી હરેક ભાઈ વાઘરણ આવે, અમે મારવાડી છે તો મારવાડી આવે, વાઘરણ આવે, કોઈ બી આવે, બધેથી એક જ રાખે છે. સૌને જય સ્વામિનારાયણ. ટેલિમીડિયાના સૌ મિત્રો, આપણને સૌને નવાઈ લાગશે કે આજે હું જે કંઈક વાત કરવા જાઉં છું ને એ મારા દિલની અંદરની વાત છે. આ સાંભળેલી વાત નથી, અનુભવેલી વાત છે ને આંખે જોયેલી વાત છે. અને નવાઈ એવા છે કે પ્રશ્નાર્થ પહેલાવેલા એ ત્યાં છે કે ખાખી ડ્રેસમાં પોલીસ આવી પણ હોઈ શકે, પણ હા ખરેખર છે. જેનું આજે હું તો ઠીક છે પણ કેશોદ, કેશોદની આસપાસના અને કેશોદ તાલુકો, વંથલી તાલુકો અને બાટવા નેસવા એ જેને એની નીચે આવે છે એવા તમામ લોકોના મોઢે આજે તમે કોઈપણ જગ્યાએ જાઓ તો જેબી ગઢવીનું નામ આવે છે. હવે આ શ્રી જેબી ગઢવી સાહેબ ડીવાયએસપી કેશોદ છે. હવે એની કામગીરી પોલીસ રીતે તો જે હોય તે એ કરતા જ હોય છે, પરંતુ સાથે સાથે હું આને જુદી રીતે જોઉં છું કે ખાખી કપડામાં એ ભગવા જે ગુરુઓ હોય છે, જે સાધુ સંતો હોય છે, એવી જે કામગીરી કરે છે એની ઉપર મારું મન કેન્દ્રિત થયું છે. અને મને થોડું એ દિલમાં એની નોંધ લેવાની છે કે ના, માણસો કામ કરે છે. હવે કેશોદની અંદર ડીવાયએસપી કચેરી પહેલાં ચારચોકમાં બેસતી હતી પોલીસ સ્ટેશનમાં, ત્યાંથી નવું બિલ્ડિંગ એનું બન્યું 1.5 વર્ષ પહેલાં. અને એ જોતાં આજે તમે કોઈ પણ સૌ કોઈ જાઓ ને તો ત્યાં તમને અહેસાસ થાય કે તમે કોઈ વૃંદાવનમાં આવ્યા છો, પ્રાઇવેટ કોઈ ફાર્મમાં આવ્યા હોય એવું લાગે. એવું એણે 8-10 મહિનાની અંદર એવા વૃક્ષો વાવીને, એવું ગાર્ડન બનાવીને રસીલું બનાવ્યું છે, એની કોઈ સીમા નહીં. આપણે કોઈપણને માન થાય. અને ક્રાઇમને રોકવાની જગ્યાએ ક્રાઇમ રોક્યું, વિચારતો કરો કે આટલું કામ કરવા છતાં અત્યારે ક્રાઇમનો ઘટાડો પણ આવ્યો છે. જ્યારે એના બગીચાનું કામ ચાલતું હતું અથવા તો બાળકો માટે જ્યાં હિંચકા બનાવતા હતા એ સમયે કેશોદમાં એક બહુ મોટો ઇસ્યુ બન્યો હતો, આખી સિંગડાણાની ગાડી ચોરાણી. અરે એનો તમામે તમામ બધા માલ સાથે એને પકડી લેવા, ભલે એમાં આખું પોલીસ તંત્ર કામ હતું પણ એમાં મુખ્ય તો ગઢવી સાહેબ, એણે એવું પણ કરાવ્યું છે. અરે સાથે સાથે લૂંટફાટથી ઘરેણાં પાછા અપાવ્યા અને કલાકો મંદિર પકડી લેવાનું, એટલે પોલીસે પોલીસનું કામ તો કર્યું છે. તદુપરાંત જે ધ્યાન દોરે એવું અથવા તો આપણા દિલને સ્પર્શી જાય એવું કામ એણે આપણે જોયું. તો મેં તમને કીધું એમ
પોલીસ ચોકી તમે જાઓ ડીવાયસી ઓફિસ, તો ડીવાયસી ઓફિસ ન લાગે પણ તમને એક પ્રાઇવેટ ફાર્મ હોય એવી જાત મહેનત કરીને સ્ટાફની મહેનતથી જો તો ખરા કે પોલીસ સ્ટાફ છે પોલીસનું જ કામ કરતી, પણ પોલીસ સ્ટાફ પોતે પાવડા તગારા ઉપાડી અને ગાર્ડનમાં એ કામ કરતા હોય, ખાતર નાખતા હોય, પાણી પાતા હોય, એ કામગીરી કરવા સાથે સાથે એનું પણ હૃદય કેવું દ્રવી ઉઠ્યું છે કે બાજુમાં ઝૂંપડપટ્ટી છે, આ ઝૂંપડપટ્ટીના બાળકો માટે થઈ અને એમણે ત્યાં હિંચકા ફિટક્યા છે, રમતગમતના જે નાના મોટા રાઇડિંગ હોય છે એ બનાવ્યું છે, પ્લસ રમકડા આપ્યા, એ તો ગજબની વાત છે, ઝૂંપડપટ્ટીના છોકરાઓ માટેના રમકડા રમવા માટે નાના બાળકો માટે, એની સાથે એને કપડાં આપવા, ચાલો કપડાં તો ઠીક છે બહુ એટલી બધી વાત નથી, પણ કપડાંની સાથે સાથે એને બૂટ ચંપલનું ધ્યાન રાખવું માગે નહીં તોય. એક વખત મારો પોતાનો અનુભવ છે કે હું કોઈ નાના મોટા કામે ત્યાં ગયો ત્યારે લગભગ સાંજના 5 વાગ્યા હતા, એ વખતે સાહેબ બાટવા બાજુથી વિઝિટ કરીને આવેલા, થાકેલા હતા, પોતાને જમવા નહોતું મળ્યું એટલે એને સ્ટાફમાંથી કીધું કે મને દાળિયા આપો, એટલે મને નવાઈ લાગી દાળિયા ક્યાંથી, તો ત્યાંથી એક ડબરો આવ્યો, ડબરાની અંદર એકમાં દાળિયા એકમાં સિંગતી, આ પોતે ખોલી અને મને આપ્યા, એટલે મેં સ્વસ્વીકાર સ્વીકાર કર્યો, પણ હું ખાતો નથી ન ખાધા. ત્યાં બાળકોને ખાવું પડ્યું કે સાહેબની ગાડી આવી ગઈ, સાહેબની ગાડી આવે એટલે બાળકોની લાઈન થઈ, એક પછી એક બાળકો આવવા માંડ્યા, સાહેબે એ સિંગદાળિયામાંથી માંડે અડધી મુઠ્ઠી ખાધા છે, બાકીના બધા જ છોકરાઓને એ 1.5 કિલોની આસપાસથી વેચી દીધું મારી નજર સામે. આ તો ગજબ કહેવાય, આ એના વખાણ કરવાની વાત નથી, પણ આ જેબી ગઢવી સાહેબ એક પોલીસ ઓફિસર હોવા છતાં આટલું આટલું પોલીસનું કામ કરવા છતાં આટલું બાળકોનું ધ્યાન રાખવું પડે, અને હદ તો ત્યાં આવી ગઈ કે આ વખતે ચોમાસામાં અમે 3-4 મિત્રો ત્યાં એક માત્ર નાની રજૂઆત કરી હતી કે ગામમાં નાનું મોટું આવું હાલે છે, રેકડીવાળાનો થોડો પ્રોબ્લેમ છે, તો એ વખતે અમે ત્યાં બેઠા હતા, ત્યાં 2 નાના નાના બાળકો આવ્યા, એમાંથી એકે અડધા કપડાં પહેર્યા હતા, અડધા કપડાં પણ નહોતા પહેર્યા, ત્યારે એમ કીધું કે સાહેબ સાહેબ અમારા ઘરમાં રાતે હરફ નીકળ્યો હતો, કહેવાનો મતલબ કે અમારા ઘરમાં રાત્રે નાગ આવ્યો હતો, તો સાહેબને અમારી સાથે વાત કરતાં કરતાં એણે માઇન્ડેડ કર્યું, એને નોટેડ કર્યું, અને બીજે દિવસે અમને ફોન કર્યો કે અમીરભાઈ તમે આવ્યા હતા, બાળકોએ રજૂઆત કરીને એમાંથી આપણે પછી જોઈશું, પણ અત્યારે મેં 40 ખાટલા એ લોકોને આપ્યા છે, કેમકે ઝૂંપડપટ્ટીમાં તો સુવા માટે તો શું ગોદડા હોય, નીચે સૂતા હોય, બાકીની બધી વ્યવસ્થા એણે તાલપત્રી આપી દીધી વરસાદ માટે, પણ આ મગજમાં કોઈ ના નહીં, આ કેટલું બધું ધ્યાન કહેવાય કે આ ઝૂંપડપટ્ટીવાળા બાળકો નીચે સૂતા હોય આવા જીવજંતુથી બચવા માટે, અને 40 કુબામાં તો એણે આ વસ્તુ આપી છે, એ તો હદ થઈ. પણ હમણાં 2 દિવસ પહેલાં જ નાના બાળકો ત્યાં રમતા હશે, એને કીધું કે ભૂખ લાગી, મેં એક નોંધ્યું છે કે એ ઝૂંપડપટ્ટીના બાળકો 70-80 એટલા બાળકો ત્યાં એટલા આટા મારતા હોય, એને ભૂખ લાગે એટલે એની માની પાસે જવાને બદલે આ મુછાળી માં પાસે જાય છે, નવાઈ તો ત્યાં વાત કહેવાય. આપણે ખુદ પોલીસની સામે જવું એટલે થોડાક અચકાઈએ, આપણો પગ ચોટે કે પોલીસ પાસે રજૂઆત કરવા જવી તો આપણે બીક લાગે, એને બદલે બાળકો હસતા હસતા ત્યાં જાય અને માં પાસે માગે કે સાહેબ ભૂખ લાગી, અને સાહેબ એ વખતે ગમે તે પણ કાંઈ પણ જે હાજર હોય આપે, અને પછી કહે કે તમારે સાંજે શું ખાવું, તો બાળકો માગે આપે. એટલે આ તો એક હું એમ કહું કે આ સંસારી સાધુ જ કહેવાય. પોલીસ મારીને આટલી કામગીરી કરવી ખરેખર સરાહનીય છે, અતિ સરાહનીય છે. વખાણ કરવા સાથે એક પોલીસની ભાષામાં વખાણ ન જ હોય વાત સાચી છે, પણ જે વસ્તુ નજરે જોઈએ એ તો આપણે કંઈક દિલમાં સમજી શકીએ છીએ. એ મારો જે અંદરનો ભાવ છે એ હું આપ આ સપ્તેલી મીડિયાના મિત્રો સાથે રજૂ કરું છું કે આટલી બધી કામગીરી હોય એ તો અજબ કહેવાય, અને જો તો ખોરાક એની પાસે જાત જાતના અને દરેક જાતના એવડો મોટો સ્ટાફ હોય, સ્ટાફની અંદર તો થોડું મોટું નાના મોટું આગાબાજુ ચાલતું હોય, સ્વાર્થની દુનિયામાં સૌ જીવે છે, પણ છતાં સ્ટાફ એની સાથે આટલું કામ કરતા હોય ઘણી વાત નવાઈ નહીં કહેવાય.